માર્ચ મહિનાની શરૂઆતમાં ભારતના આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને જાહેરાત કરી હતી કે દેશમાં કોરોના મહામારી ખતમ થવાના આરે છે. જાન્યુઆરી મહિનાથી ભારતે વિશ્વના અનેક દેશોમાં વેક્સિન ડિપ્લોમસી હેઠળ કોરોનાની રસી મોકલવાનું શરૂ કર્યું હતું. નેતાઓ, નીતિકારો અને મીડિયાનો એક ભાગ માનતા હતા કે ભારત પરથી સંકટ ટળી ગયું છે. ડિસેમ્બરમાં કેન્દ્રીય બેંકના અધિકારીઓએ જાહેરાત કરી હતી કે ભારતે કોવિડના સંક્રમણના કર્વને ઢાળી દીધો છે. આના પુરાવા આપતા તેમણે કહ્યું કે ભારતનું અર્થતંત્ર હવે સૂર્યનો પ્રકાશ જોવા જઈ રહ્યું છે અને વડાપ્રધાન મોદીને વેક્સિન ગુરુ પણ ગણવામાં આવ્યા હતા. જોકે ખૂબ જ ઓછા સમયમાં ભારતમાં ચિત્ર બદલાઈ ગયું છે. સવાલ ઉઠી રહ્યો છે કે શું મોદી સરકાર કોરોના મહામારીનું આકલન કરવામાં નિષ્ફળ ગઈ છે? વિડીયોમાં નિષ્ણાંતોની મદદથી સમજીશું કે કયા કારણોસર કોરોના મહામારીની બીજી લહેર આટલી ઘાતક બની ગઈ. ફેબ્રુઆરી બાદથી દેશમાં ચિત્ર ઝડપથી બદલાવાની શરૂઆત થઈ. ચૂંટણી પંચે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. 27 માર્ચથી શરૂ થયેલી ચૂંટણી 1 મહિનાથી પણ વધુ ચાલવાની છે અને પશ્ચિમ બંગાળમાં તો 8 તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણી માટે ભવ્ય રીતે પ્રચાર પણ ચાલી રહ્યો છે. પ્રચાર દરમિયાન કોવિડ-19ને લઈને સુરક્ષાના નિયમો અને સોશિયલ ડિસ્ટન્સિંગનો કોઈ પત્તો નથી. માર્ચ મહિનાના મધ્યમાં ક્રિકેટ બોર્ડે 1,30,000 પ્રશંસકોને, જેમાંથી મોટાભાગના લોકોએ માસ્ક નહોતા પહેર્યા, તેમની હાજરીમાં ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 2 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો યોજી હતી. એપ્રિલ મહિનાના મધ્ય સુધી ભારતમાં કોરોનાના નવા દૈનિક કેસનો આંકડો 1,00,000ને પાર કરી ગયો. રવિવારે ભારતમાં કોરોના સંક્રમણના 2,70,000થી વધારે નવા કેસ અને 1,600 મૃત્યુ નોંધાયા. આ બંને આંકડા 24 કલાકમાં નોંધાયેલા કેસ અને મૃત્યુનો રેકર્ડ તોડી નાખ્યો છે. ધ લેન્સેટ કોવિડ-19 કમિશનના એક રિપોર્ટ પ્રમાણે, જો સંક્રમણનો વર્તમાન દર કાબૂમાં ન કરવામાં આવ્યો તો ભારતમાં જૂનના પ્રથમ અઠવાડિયા સુધી દરરોજ 2,300 મૃત્યુ નોંધાઈ શકે છે. હાલ ભારત એક જાહેર આરોગ્ય ઇમરજન્સીની પરિસ્થિતિમાં પહોંચી ગયું છે. સોશિયલ મીડિયા એવા સ્મશાનોના વિડીયોથી ભરાયેલું છે જ્યાં કોરોના સામે હાર માની ચૂકેલા લોકોના મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગેલી છે. એમ્બ્યુલન્સમાં એવા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થવાની રાહ જોઈ રહ્યા છે જેમનો શ્વાસ ફૂલી રહ્યો છે. હોસ્પિટલોની બહાર એવા લોકો રડતા મળી જશે જેમના સંબંધીઓ કોરોના સામે જંગ હારી ગયા છે. સોશિયલ મીડિયા ઉપર એવી તસવીરો પણ જોવા મળી રહી છે જેમાં એક જ પથારી પર 2 દર્દીઓ છે. ક્યાંક હોસ્પિટલોની લોબીમાં તો ક્યાંક કોરિડોરમાં દર્દીઓ કરગરી રહ્યા છે. સરકાર મુજબ દેશમાં 10 કરોડ લોકોનું રસીકરણ થઈ ગયું છે ત્યારે રસીની અછતના સમાચાર પણ આવી રહ્યા છે. દેશ અને દુનિયામાં રસીના સૌથી મોટા ઉત્પાદકોમાં સામેલ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે તે જૂન મહિના પહેલાં રસીનું ઉત્પાદન વધારી નહીં શકે કારણ કે તેમની પાસે ઉત્પાદન ક્ષમતા વધારવા માટે પૂરતા નાણાં નથી. સરકારે ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની કોરોનાની રસીના નિકાસ પર હાલ પૂરતી રોક લગાવી છે. એટલું જ નહીં, સરકારે વિદેશી રસીના આયાતને પણ મંજૂરી આપી દીધી છે. ઓક્સિજનની માંગ કૂદકે ને ભૂસકે વધી રહી છે ત્યારે ઓક્સિજનનો આયાત કરવો પડી શકે છે. બીજી તરફ જાણે કોઈ અન્ય બ્રહ્માંડમાં દેશમાં નિરાશા અને મૃત્યુથી ભરેલા ચિંતાના માહોલથી દૂર દરરોજ સાંજે દુનિયાની સૌથી સમૃદ્ધ ક્રિકેટ ટુર્નામેન્ટ બંધ બારણે રમાઈ રહી છે. હજારો લોકો નેતાઓની ચૂંટણી સભાઓમાં ભાગ લઈ રહ્યા છે અને કુંભમેળામાં પણ હજારોની સંખ્યામાં લોકો જોડાયા. સમાજશાસ્ત્રના પ્રોફેસર શિવ વિશ્વનાથને મને કહ્યું કે જે થઈ રહ્યું છે એ બધું જ જાણે સત્યને પાર છે. ઇન્ડિયન એક્સપ્રેસના પત્રકાર તબસ્સુમ બારનગરવાલાએ ફેબ્રુઆરીના મધ્યમાં મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં કોરોના સંક્રમણના કેસમાં 7 ગણો વધારો થવાની ચેતવણી આપી હતી અને તેમણે રિપોર્ટ લખ્યો હતો કે સંક્રમિતોના સેમ્પલમાં બહારથી આવેલા નવા વેરિયન્ટને શોધવા માટે જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાઈ રહ્યા હતા.
એ સમયે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા કેસથી પ્રભાવિત એક જિલ્લાના સિવિલ સર્જન ડૉક્ટર શ્યામસુંદર નિકમે કહ્યું હતું કે અમને કેસમાં વધારાનું કારણ ખબર નથી. ચિંતાની બાબત એ છે કે આખે આખા પરિવાર સંક્રમિત થઈ રહ્યા છે. આ એકદમ નવી વાત છે. બ્લૂમબર્ગમાં કોલમિસ્ટ મિહિર શર્મા લખે છે કે ભારતમાં વિશિષ્ટપણે અધિકારીઓના અહંકાર, અતિરાષ્ટ્રવાદ, લોકોને ખુશ કરવાની નીતિઓ અને સરકારી અધિકારીઓની અક્ષમતાને સંયુક્તપણે આ સંકટને જન્મ આપ્યો છે. લોકો દ્વારા કોરોના વાયરસની સામે સુરક્ષાને લઈને ગેરજવાબદાર થઈ જવું, લગ્ન અને સામાજિક સમારંભોમાં ભાગ લેવો અને રાજકીય સભાઓ તથા ધાર્મિક આયોજનોને મંજૂરી આપીને સરકાર તરફથી મિશ્રિત સંદેશો આપવામાં આવ્યા. ફેબ્રુઆરી મહિનાના મધ્યમાં યુનિવર્સિટી ઓફ મિશિગનના બાયોસ્ટેટિશિયન ભ્રમર મુખર્જીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે જ્યારે ભારતમાં કોરોનાના કેસ ઓછા છે ત્યારે ભારતે રસીકરણને ઝડપી બનાવવાની જરૂર છે. જોકે કોઈએ આ વાત પર ધ્યાન નહોતું આપ્યું. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ પી શ્રીનાથ રેડ્ડીએ કહ્યું કે ત્યારે વિજયવાદનો માહોલ હતો. કેટલાકને લાગ્યું કે આપણે હર્ડ ઇમ્યુનિટી મેળવી લીધી છે, બધા પોતાના કામ પર પાછા જવા માંગતા હતા. આ પ્રકારની વાતો બધા સાંભળી રહ્યા હતા અને સાવચેતી રાખવાની વાતોની અવગણના કરવામાં આવી. ભૌતિકશાસ્ત્ર અને જીવવિજ્ઞાનના પ્રોફેસર ગૌતમ મેનને કહ્યું કે કોરોનાની બીજી લહેરને ટાળી શકાય એવું નહોતું, પરંતુ એવા પ્રયાસો જરૂર કરાઈ શકાયા હોત કે તે થોડી મોડેથી આવે કે પછી ઓછી ઘાતક હોય. તેઓ કહે છે કે અન્ય કેટલાક દેશોની જેમ ભારતે જાન્યુઆરીમાં જ નવા વેરિયન્ટ શોધવા માટે ધ્યાનપૂર્વક જીનોમિક સર્વેલન્સ શરૂ કરી દેવું જોઈતું હતું. હાલ ભારતમાં કોરોના સંક્રમણની ઘાતક બીજી લહેર માટે આમાંથી કેટલાક વેરિયન્ટ જવાબદાર હોઈ શકે છે. તેઓ કહે છે કે મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરી મહિનામાં જ નવા વેરિયન્ટ મળવાની ખબર પડી હતી. એ એક મહત્વપૂર્ણ વળાંક હતો.